નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। શ્રાવણ સૂકો રહી ગયો અને ચિંતા હતી ભાદરવાની, કારણ કે ભાદરવો તો તપે પણ ભાદરવો એવો ભરપૂર થયો છે કે હવે ભૂક્કા કાઢી રહ્યો છે। ભાદરવામાં વરસાદ ભરપૂર છે અને એની સાથે સાથે આફત પણ એટલી જ ભરપૂર છે। નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ભૃગુ ઋષિની નગરી પાણી પાણી થઈ ગઈ। જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય છે, ગામોના ગામ ડૂબી ગયા છે અને જિંદગી બચાવવા રસ્તા પર વહેતી નદીઓમાં બોટ ઉતારવી પડી છે। જ્યાં જુઓ ત્યાં જળ, જ્યાં જુઓ ત્યાં તરબોળ। આ દ્રશ્યો છે સાત મહાન ઋષિઓમાંના એક ભૃગુ ઋષિના નામ પર બનેલા નગર ભરૂચના। ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા અને ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવતા પાણીથી ભરૂચ, નર્મદા, વડોદરા, ખંભાત અને સુરતનો કેટલોક વિસ્તાર પાણી પાણી થયો છે। તેવામાં મધ્યપ્રદેશથી આવતા પાણીએ મુશ્કેલીમાં વધારો કર્યો હતો। ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જે નગરો મહાનગરોને ડૂબાડી રહ્યા હતા। પરંતુ જો પાણી નહીં છોડવામાં આવતું તો પણ મુશ્કેલી ડબલ થઈ જતી, ડેમ ઓવરફ્લો થઈ જતો અને પછીની સ્થિતિ બેકાબૂ બનતી। પરંતુ હાલ મધ્યપ્રદેશમાં વરસાદ રોકાતા નર્મદામાં પાણીની આવક ઘટી છે, જેને કારણે પાણી આગળ છોડવામાં આવતું પણ ઓછું થયું છે। હાલ સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટરે પહોંચી છે। ડેમમાં 7.14 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે ડેમના 23 દરવાજા ખોલી 9.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આખરે ભારે તબાહી સર્જ્યા બાદ સરદાર સરોવર નર્મદા ડેમના જળ પ્રવાહમાં ઘટાડો થયો છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે સરદાર સરોવર નર્મદા ડેમ દેખાઈ રહ્યો છે। સરદાર સરોવર નર્મદા ડેમમાં ગઈકાલે 18 લાખ ક્યુસેક જેટલું પાણી આવતું હતું, જે પાણી છોડાતા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારમાં લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી હતી। ખાસ કરીને ભરૂચ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા નર્મદા જિલ્લાના ગળદેશ્વર તાલુકાના નીચાણવાળા વિસ્તારમાં નર્મદાના જળ ભરાઈ ગયા હતા, પરંતુ હવે પાણીની આવક ઘટી છે। અત્યારે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 7.25 લાખ ક્યુસેક છે અને એટલી જે આવક છે તેમાંથી 7.25 લાખ ક્યુસેક 23 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, એટલે કે ગઈકાલ કરતાં પાણીની જે આવક છે 10 લાખ જેટલી ઘટી છે। અને હાલ ભલે ડેમમાંથી ગઈકાલ કરતાં ઓછું પાણી છોડવામાં આવી રહ્યું હોય, પણ આ પાણી પણ ખૂબ વધારે છે, જેને કારણે હજી એ નર્મદાના નીચાણવાળા વિસ્તારો તેમજ વડોદરાના કાંઠા વિસ્તાર અને ભરૂચના કેટલાક વિસ્તારમાં જળમગ્નની સ્થિતિ બની છે। નર્મદાના પાણીથી ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયાના મોટા ભાગના વિસ્તાર બેટમાં ફેરવાયા છે। જ્યાં જુઓ ત્યાં ગળાડૂબ પાણી અને જિંદગી બચાવવાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। આ દ્રશ્યો છે ભરૂચ અંકલેશ્વરના જૂના દીવા ગામના, જ્યાંના મકાનો પાણીમાં ડૂબી ગયા હતા। ગામમાં દેખાતી હતી તો ખાલી મકાનોની છત, અને મકાનોની છત પર રહેવા મજબૂર થયેલા લોકો, જેમને રેસ્ક્યુ કરીને કાઢવામાં તંત્રને સમય રહેતા સફળતા મળી હતી। ભરૂચના અન્ય નીચાણવાળા વિસ્તાર, ગાંધી બજાર, છેપવાડ ચોક, મદીના વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો હતો। આ વિસ્તારમાં પાણી ભરાતા બી ડિવિઝન પોલીસના જવાનો દેવદૂત બનીને મેદાને ઉતર્યા હતા અને વિસ્તારમાંથી 42 જેટલા લોકોને રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢ્યા હતા। ભરૂચ અંકલેશ્વરના હાસોટ રોડ પર પૂરના પાણી ફરી વળતા 25થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો ફસાયા હતા। હાસોટ રોડ પરના ઇશાદ નગર પાસે ઘરોમાં 7 ફૂટ સુધીના પાણી ભરાયા હતા, જેના કારણે લોકોની ઘરવખરી પલળી હતી, તો વાહનોને પણ ભારે નુકસાન થયું છે। અંકલેશ્વર અને હાસોટ જે મુખ્ય માર્ગ છે ત્યાં હાલ પાણી ફરી વળે છે। દ્રશ્યમાં કહેવામાં આવે, દ્રશ્ય બતાવે જે નર્મદા નદીનું જે ભદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે જે નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીઓમાં આ જે વિસ્તારની જે સમગ્ર સોસાયટીઓ છે બધી સોસાયટીઓમાં 5 થી 7 ફૂટ પાણી ફરી વળ્યું। કાલે સાંજે 4 વાગ્યાથી પાણી ઘરમાં આવવાનું ચાલુ થયું હતું અને 10 વાગ્યા સુધી ઘરોમાં 6 થી 7 ફૂટ પાણી થઈ ભરાઈ ગયું હતું. એટલે કોઈને સામાન ને આમ તેમ સ્થાનાંતર કરવાનો ટાઈમ મળ્યો નતો, એટલે સ્થાનિક બધા ભેગા મળીને એકબીજાને મદદ કરીને સ્થાનાંતર કરવામાં ને ઉપર કે પહેલા કે બીજા માળે લોકોને સામાન ચડાવીને જે તે ખાદ્ય સામગ્રીની વ્યવસ્થા કરીને ઉપર સ્થાનાંતર થયા હતા. જે વાહન ને બધું જે બહાર હતું કે જે તે ત્યાં જગ્યા છોડીને લોકોને કામ પૂરતું મૂકીને કામ કરવું પડ્યું. અરે નુકસાન તો ઘણું બધું થયું છે, કારણ કે ગાડીનું નુકસાન છે, લોકોને ટાઈમ જ નતો એટલે બધા પોતપોતાના વાહન જ્યાં હતા ત્યાં મૂકીને સીધા ઘરનો સામાન ચડાવવા બધા ઉપર ચડી ગયા. પૂરના પાણીથી રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહારને અસર પડી છે. સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને પગલે નર્મદા ડેમની સપાટી 40 ફૂટે પહોંચી છે. ત્યારે આપણે અંકલેશ્વર શહેરમાં પહોંચી ચૂક્યા છે. શહેરના રસ્તા ઉપર આ પાણી જોઈ રહ્યા છો, આપ જોઈ રહ્યા છો કે આ ગાડીઓ આ પાણીમાં ડૂબેલી છે. આ મકાનના જે રહેવાસીઓ છે એ ઘરના મારા ઉપર રહેવા મજબૂર બન્યા છે. રોડ રસ્તાના હાલ કેવા થયા છે તે આ દ્રશ્યો પરથી તમે અનુમાન લગાવી શકો છો. અંકલેશ્વરમાં રસ્તા પર પાણી ફરી વળતા આખો રોડ ઉખડી ગયો છે. 1 કિલોમીટર સુધીમાં રસ્તો એટલી હદે બિસ્માર બન્યો છે કે તેના પર જોખમ સમાન બન્યું છે. સતત નર્મદા નદીનું જળસ્તર વધતા ગોલ્ડન બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. નેશનલ હાઈવે 48 પર 5 કિલોમીટર સુધીની લાંબી કતારો જોવા મળી રહી છે. હાલ તો આખું ભરૂચ પાણીમાં જોવા મળી રહ્યું છે. ડેમમાંથી છોડાતું પાણી ઘટતા લોકોને હાશકારો થયો છે, પરંતુ તેમની મુશ્કેલીઓ હજી ઓછી નથી થઈ. પૂરના પાણી વચ્ચે વરસાદનો અવિરત માર ચાલુ છે, તેને કારણે સ્થિતિ હજી પણ એવી જ ડૂબાડૂબ જોવા મળી રહી છે, જેને લઈને મેઘરાજા થોડો વિરામ લે તેવી ભરૂચવાસીઓ પ્રાર્થના કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. નર્મદા નદીમાં આવેલા પૂર અને ભારે વરસાદથી ન માત્ર નર્મદા જિલ્લા અને ભરૂચની અંદર બધું ખેદાન મેદાન થઈ ગયું, પણ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો પણ પાણી થયા. એમાં પણ વડોદરાની હાલત તો વધુ ખરાબ થઈ, કારણ કે બે નદી નર્મદા અને મહી નદી બંનેનો પ્રકોપ સહન કરવો પડ્યો અને કેટલાય ગામ બેટમાં ફેરવાયા. બીજી બાજુ સુરતની અંદર સૂર્યપુત્રી તાપીએ પણ પ્રલય ફેલાવ્યો અને એ જોતા લાગી રહ્યું છે કે ભાદરવો ભૂક્કા કાઢી રહ્યો છે. ભાદરવામાં ભરપૂર વરસાદ અને આફતનું ભાદરવાના શરૂઆતથી વરસાદે ભૂકા કાઢવાનું શરૂ કર્યું છે. નદીઓના ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી નદીઓમાં આફતનું પૂર આવી રહ્યું છે. નર્મદા નદીના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે અન્ય નાની મોટી નદીઓમાં પણ પૂર આવી રહ્યું છે. વાત કરીએ વડોદરાની તો વડોદરાના ડેસર, શિનોર, ડભોઈ, કરજણ, મુંજપુરમાં પણ નદીના પાણી ફરી વળતા જ્યાં જુઓ ત્યાં તબાહી જોવા મળી રહી છે. વડોદરામાં પણ નર્મદા પાણી અને મહી નદીના પાણી કેટલાક વિસ્તારમાં ફરી વળતા તબાહી જોવા મળી રહી છે. વડોદરાના ડેસરમાં મહીસાગર નદી બે કાંઠે જોવા મળી રહી છે. તેમાં કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેને લઈને જૂના વાઘપુરા, ઈટવાડ, ઉદલપુરથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકો કહી રહ્યા છે કે આજથી 20 વર્ષ પહેલા નદીમાં આવું પાણી જોયું હતું. તંત્રએ લગભગ 12 વાગ્યાથી અહીંયા અવર જવર બિલકુલ બંધ કરી દીધી છે. આવું પાણી ક્યારે જોયું હતું? આવું પાણી લગભગ 20 વર્ષ પહેલા થયું હશે કદાચ, મારી સમજણમાં. ત્યાર પછી આજે જે પહેલી વખત આટલું જોયું છે પાણી. તો આવી જ રીતે વડોદરા શિનોર પંથકનું માલસર પાણી થયું છે. માલસરમાં 4 ફૂટ સુધીના પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. નર્મદા કાંઠે આવેલી રેલવે સ્ટેશન કોલોનીમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું છે. જિંદગીભરની કમાણી નુકસાનીને ભેટ ચડતા લોકોની આંખોમાં આંસુ આવી ગયા છે. પાણી આવ્યું તો એકદમ દમણ આવી ગયું, કોઈ ભરવા આવ્યું નહીં, કહેવા નહીં આવ્યું. અમે કરતા બધું પલળી ગયું અને પાણી પી ગયું. રહ્યું નહીં અમારું, પેટી પલંગ પલળી ગયો, પછી અનાજ પલળી ગયું, ટીજોરી પલળી, બધું પલટી ગયું, ફ્રીજ બી બધું પલટી ગયું છે. કોઈ કશું ને કરવા આવતા તો બધું પલટી ગયું છે સાહેબ. અમે કશું લેવા રાજી નહીં, આ બધું સામાન બધો પલટી ગયો. બીજી બાજુ વડોદરાના ડભોઈમાં પાણી ઓસરવાની સાથે જળ પ્રલયના ઉઝરડા સામે આવી રહ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદમાં જે મલ્હારાવ ઘાટ છે તે હજુ પણ નર્મદા નદીમાં ડૂબેલો છે. મલ્હારાવ ઘાટ જે ઐતિહાસિક ઘાટ કહેવામાં આવે છે, 108 પગથિયા છે તે હજુ પણ પાણીમાં ગરકાવ છે। નર્મદાજી નું પાણી ચાંદોદ બજારમાંથી તો ઓસરી ગયું છે, પરંતુ હજુ પણ ચાંદોદના મલ્હારાવ ઘાટ છે તે 108 પગથિયા હજુ પણ નર્મદાના નીરમાં ડૂબેલા છે। વાત કરીશું ચાંદોદના લોકોની, તો લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ હજુ પણ નર્મદા નદી બે કાંઠે તો વહી જ રહી છે। વડોદરાની સાથે મહીસાગરમાં પણ આફતના પૂર અને ભારે વરસાદે તારાજી સર્જી છે। મહીસાગરના લુણાવાડમાં અવિરત વરસાદના કારણે નપણિયા ગામે એક મકાન ધરાશયી થયું હતું, જેમાં પરિવારનો આબાદ બચાવ તો થયો, પરંતુ માલઢોરનું નુકસાન થયું છે। તો મહીસાગરમાં આવી જ રીતે મંદિરોમાં ફસાયેલા બે વૃદ્ધોને એક પોલીસ કર્મીએ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવ્યા હતા। ગંભીરા પાસે મંદિરમાં ફસાયેલા વૃદ્ધોને પીએસઆઈએ જીવ જોખમમાં મૂકી અને બચાવ્યા હતા। આણંદમાં પણ મહીસાગરના પાણી ફરી વળતા વાસદ ઓવરબ્રિજ પાસેના મકાનો પાણીમાં ગરકાવ થયા હતા। 35થી વધુ મકાનોમાં ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થયો હતો, જેના કારણે વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। રાતે પાણી આવ્યું, પછી હું નીચે ગાજતું હતું ને, પછી એડે કોઈ ગાજર પાણી આવ્યું છે, પેલા હોમરી ગયું, વચ્ચે આવતા આવતા પછી આટલા આટલા પાણી ડોટે ડોટે નાઠો ભાઈ, અને અહીં પછી બાવર ઉપર ચડી ગયો, ઝાડ ઉપર ચડી ગયા, કઈ રીતે બચાવવા? પછી આ હોળી લાયા, નાવડી અંદર બેહી। ખેડામાં પણ આફતના વરસાદથી જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ બની હતી। ખેડામાં અવિરત વરસાદના કારણે વહેતી થઈ છે। ખેડાની શેઢી નદીમાં રસ્તો પસાર કરતા સમયે એક યુવાન તણાયો હતો। આસપાસના લોકોએ યુવકને બચાવવા ભારે જહેમત કરી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા। બીજી બાજુ સુરતમાં સૂર્યપુત્રી તાપીનું જળસ્તર સુરતવાસીઓને ડરાવી રહ્યું છે। મધ્યપ્રદેશમાં પડી રહેલા સતત વરસાદની અસર હવે સુરતમાં પણ દેખાઈ રહી છે। ઉકાઈ ડેમની અંદર સારો એવો વરસાદનું પાણી આવતા સૂર્યપુત્રી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, અને એ પાણી તમારી સામે છે કે હાલ સુરત શહેરમાંથી પસાર થતી સૂર્યપુત્રી તાપી નદીમાંથી જઈ રહ્યું છે। અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। બ્રિજ સિટી તરીકે ઓળખાતી સૂર્યપુત્રી તાપી નદીના અંદર બંને કાંઠે પાણી દેખાઈ રહ્યું છે। આ દ્રશ્યો સામાન્ય દિવસોમાં નથી દેખાતા, પરંતુ આજે દેખાઈ રહ્યા છે। સુરતના ઉત્તરાયણ વિસ્તારથી લઈને કે દરિયા સુધી, જ્યાં સૂર્યપુત્રી તાપી નદીનું સંગમ થાય છે દરિયાની અંદર, ત્યાં સુધી માત્ર દેખાઈ રહ્યું છે બંને કાંઠે પાણી। સૂર્યપુત્રી તાપીનું જળસ્તર વધતા ડક્કા ઓવારામાં નદીના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ઓવારા પાસે આવેલા ઝૂંપડામાં પાણી ભરાયા હતા। નજીક આવેલા મંદિર તેમજ ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા। સુરતમાં તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ દેખાતા નાવડી ઓબરા પાસે આવેલા મંદિરમાં 3 લોકો ગઈકાલ મોડી રાત્રિના ફસાયા હતા, જેમનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। હાલ તો ભાદરવામાં વરસી રહેલા ભરપૂર વરસાદે અત્ર સર્વત્ર પાણી કરી દીધું છે। ભાદરવામાં આવેલા પૂરની હજી શરૂઆત છે, કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ તો પહેલો દિવસ છે, હજી આવા 4 દિવસ કાઢવાના બાકી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। આ બાજુ ઉત્તર ગુજરાતમાં વરસતો વરસાદ હવે આફત બની રહ્યો છે। અરવલ્લીમાં 2 તળાવ અને 1 નદીના પાણીથી બાયડનો ઘણો બધો વિસ્તાર ડૂબી ગયો। આ બાજુ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા આ બધાના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા, અને ખેતી માટે હાથ જોડતા ધરતીપુત્રોને હવે લાગે છે કે મેઘરાજા ડૂબાડીને મારી રહ્યા હોય એવો ઘાટ ઘડાયો છે। અને સાથે જ હવામાન વિભાગનું કહેવું છે કે આ તો હજી શરૂઆત છે, હજી 3 દિવસ આ જ રીતે કાઢવાના છે। ઉત્તર ગુજરાતમાં સિઝનનો સૌથી ઓછો વરસાદ ખાબક્યો હતો, અને ત્યાં વરસાદની સૌથી વધુ ખેંચ હતી, પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં મેઘો ઓળઘોળ થયો છે। નોનસ્ટોપ ખાબકી રહેલા વરસાદથી ઉત્તર ગુજરાત પાણી થયું છે। તેમાં પણ અરવલ્લીના 2 તળાવ અને 1 નદીના પાણી ફરી વળતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આકાશી મંજર તેની ભયાવહતા બતાવી રહ્યા છે। બાયડની સોસાયટીઓમાં છેલ્લા 2 દિવસથી વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે। બાયડની લાખેશ્વરી અને શ્રીનાથ સોસાયટીમાં હજુ પણ ગળાડૂબ પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે વિસ્તારમાં સતત એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। અત્યાર સુધી વિસ્તારમાંથી 75થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। કેસવરી વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયેલું છે ત્યારે એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ માટે જઈ રહી છે। દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો એનડીઆરએફની ટીમ જે ગઈકાલથી જે લોકો ફસાયેલા છે એ પરિવારના સદસ્યોને લેવા માટે સતત આજે બીજા દિવસે પણ એનડીઆરએફનું રેસ્ક્યુ ટીમ જે છે એ પોતાનું રેસ્ક્યુ કરી રહી છે। ત્યારે લાખેશ્વરી વિસ્તારમાં અત્યાર સુધીમાં લગભગ 75 લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા છે। હજુ પણ એનડીઆરએફની કામગીરી ચાલુમાં છે। સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ અવિરત પડી રહેલો વરસાદ લોકો માટે મુશ્કેલી બન્યો છે। બનાસકાંઠામાં 2 દિવસના વરસાદથી થરાદ, દાંતા, ધાનેરા, દિયોદર તેમજ પાલનપુર પાણી થયા છે। થરાદના રહેણાંક વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસતા મોટા પ્રમાણમાં ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે। वरसाद में हमारा बाटलो गैस चूल्हो सभी सब पानी में करे रीते खावा वोट लेवा तो आवे छे नेता कोई पानी निकाल नहीं करता। दर वक्त चौमासा में अमे जीवन काढ़ीए अमे दोस्त बे जना छे बे छोकरा मजूरी करवा बारे गया कोई सरकार जोती नहीं वोट लेवा तो माफी मांगी लईने जाए छे। वरसाद में गए चौमासा में घर में पानी भराय छे रजूआत करवा छे तो कोई निकाल आवतो नथी। अरजी चारे बाजू आपी छे के गन्ना नाखवानुं छे नाखवानुं तो हजी सुधी नाख्युं नथी अने घर में बधो रात ने दिवस उजागरात करवा पड़े छे। मारे डीसा में वहली सवारथी खाबकी रहेला वरसादना कारणे जमीन त्यां जळनी स्थिति बनी है। रोड रस्ता पर पाणी भराता लोकोने हालाकी पड़ी रही है। घरों में पाणी घुसता घर वखरीने पण नुकसान पहुंच्यु है। साबरकांठामां पण धोधमार वरसादथी मोटा भागनी नदीओ बे कांठे थई है। हरणाव, कोसंबी, भीमाक्षी नदी में नवा नीर आव्या तो धरोई जलाशय में पण पाणीनी आवकमां तोतिंग वधारो थयो छे। उत्तर में मेघो महर बनीने नहीं पण कहर बनीने वरसी रह्यो छे જેના કારણે ખેતી પાકનો કચ્છર ઘાણ નીકળ્યો છે। પહેલા વગર વરસાદે પાક સુકાઈ રહ્યો હતો તો હવે પાણી થતા પાક બગડી રહ્યો છે। ખેતરો બેટમાં ફેરવાતા તૈયાર પાક નુકસાનીને ભેટ ચડી રહ્યો છે। વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં પણ ધમધોકાર વરસેલા મેઘાએ પાણી કરી દીધું છે। સતલાસણા, વિજાપુર, કડી, બહુચરાજીમાં અવિરત વરસાદથી રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે। મહેસાણામાં જે પ્રકારે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે તો વરસાદ જે છે તે સતત મહેસાણામાં પરમ દિવસથી થઈ રહ્યો છે। 24 કલાકના વરસાદ બાદ મહેસાણામાં કહી શકાય કે 57.87 મીમી વરસાદ જે છે તે ખાબકી ચૂક્યો છે। નીચાણવાળા વિસ્તારો જે છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। અત્યારે હાલમાં આપણે નાગલપુર વિસ્તારમાં આવ્યા છીએ ત્યાં લોકોના ઘરો સુધી પાણી જે છે તે પહોંચી ગયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ખાસ વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં સતલાસણા, બહુચરાજી, વિજાપુર, कड़ी और मेहसाणा सौथी वधारे वरसाद जे छे ते कड़ीमां खाबक्यो छे अने मेहसाणामां पण वरसाद जे छे ते जोवा मळी रह्यो छे। जे प्रकारे हाई अलर्ट आपवामां आव्युं छे वरसादने लईने त्यारे तंत्र जे छे ते पण सज्ज छे परंतु ड्रेनेज सिस्टमनो अभाव क्यांक ना क्यांक जोवा मळी रह्यो छे तेने लईने लोको जे छे स्थानिक ते हैरान परेशान थई रह्या छे। उत्तर गुजरातमां पड़ी रहेला अविरत वरसादना कारणे धरोई डेममां भारे पाणीनी आवक थई रही छे जेना कारणे डेमना 4 जेटला दरवाजा खोली साबरमती नदीमां पाणी छोड़ाई रह्युं छे। धरोईमांथी पाणी छोड़ाता 7 जेटला जिल्लाने पूरनुं एलर्ट अपायुं। हाल तो उत्तर गुजरातमां राहतनो नहीं पण कहरनो वरसाद चालू होय तेम लागी रह्युं छे। गांडीतूर, बनती नदीओ अने डेमोमांथी छोड़ाता पाणी लोको माटे मुश्केली बन्या छे। भारे वरसादथी खेती पाकनो तो कच्चर घाण नीकळी रह्यो छे साथे जनजीवन पण अस्तव्यस्त थयुं छे। तेवामां जो अविरत वरसादनो मार हजीए चालू रहे छे तो मुश्केली ओછી थवाना बदले हजू और वधशे। ब्यूरो रिपोर्ट, संदेश न्यूज। સૌરાષ્ટ્રમાં પણ રસધાર વરસી જેમ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડ્યો એવો સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર થઈ પણ ક્યાંક એ મહેર કહેરમાં પરિવર્તિત થઈ ગઈ, પલટાઈ ગઈ અને ભાદરવામાં ભરપૂર થતા નદીઓના પૂર જળાશયોને તો ફૂલ કરતા ગયા સાથે જ ખેડૂતોને કેટલીક જગ્યાએ રોવડાવતા પણ ગયા। हाल तो भादरवामां मेघाए भरपूर वरसवानुं शरू कर्युं छे। मध्य गुजरात अने उत्तर गुजरात साथे सौराष्ट्रमां पण सारो एवो वरसाद जोवा मळी रह्यो छे जेमां सौथी वधु जूनागढ़ अने अमरेलीमां वरसाद खाबक्यो छे। जूनागढ़नुं नाम लेवाय त्यां नजारो सामे आवी जाय गिरनार पर्वतनो। जूनागढ़मां खाबकी रहेला धोधमार वरसादनी असर पर गिरनारमां जोवा मळी हती। गिरनार पर धोधमार वरसाद खाबकता पगथिया पर पाणी फरी वळ्या हता। पगथिया परथी झरणा समान वहेता दृश्योए श्रद्धाळुओनुं मन मोही लीधुं हतुं। बीजी बाजु जूनागढ़मां पड़ी रहेला अविरत वरसादथी स्थानिक नदीओमां पूर आव्युं छे। જિલ્લાની ઓજત નદી ફરી બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે કાંઠા વિસ્તારના કેટલાક ગામોમાં પાણી ઘૂસ્યા છે। ઓજતના કાંઠે આવેલા આંબલિયા અને બાલા ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે, તો માટિયાણાથી આંબલિયા જવાનો રસ્તો બંધ થયો છે। ગિરનાર તેમજ દાતાર વિસ્તારમાં પડી રહેલા વરસાદના કારણે ફરી કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે ફરી એકવાર જૂનાગઢ બેટમાં ફેરવાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। खाली नदीओ बेकाबू बनी होय तेवू नथी। सतत पड़ी रहेला वरसाद अने उपरवासथी पाणी आवता जूनागढ़नो आणंदपुर डेम ओवरफ्लो थयो छे। डेम ओवरफ्लो थता नदीना पटमां अवरजवर नहीं करवा सूचना अपाई छे। विसावदर विस्तारमां जे छे ते सवारथी 11 इंच जेटलो वरसाद पड़ी चुक्यो छे, त्यारे ओजत बे डेम ओवरफ्लो थयो छे, तेने कारणे आणंदपुर डेममां पण नवा नीर आव्या छे अने तेमां पण घोडापूर आव्यु छे। आप जोई शको छो त्याना के आणंदपुर जे डेम ओवरफ्लो थया बाद जे ओजत नदीनुं जे विकराल स्वरूप देखाई रह्युं छे, खास करीने नीचाणवाळा विस्तारोने एलर्ट करी देवामां आव्या छे। आजुबाजुना तमाम गामडाओने जे छे ते एलर्ट करवामां आव्या छे, सावचेत रहवा माटेनी सूचनाओ आपवामां आवी छे। खास करीने जे आणंदपुर डेम छे ते ओवरफ्लो थयो छे, तेने कारणे परिस्थिति निर्माण थई छे। ओवर डेम ओवरफ्लो थतानी साथे ज जे छे ते तेमना जोवा मळी रह्यो छे ते उपरवासमां सतत वरसाद पडी रह्यो छे, तेने कारणे अत्यारे पण सतत पाणीनी आवक थई रही छे अने आ पाणीनी आवक छे ते गैरपंथक पर फरी वळशे। आ साथे वरसादी पाणीए जूनागढ़मां नुकसानी शरू करी छे। भारे वरसादना कारणे मेंदरडामां ठेर ठेर पाणी भराया छे। खेतरो बेटमां फेरवाता तैयार पाक नुकसानीने भेट चढ़्या छे। जूनागढ़ साथे आजे वरसादनुं सौथी वधु जोर अमरेलीमां देखायुं हतुं। अमरेलीमां पण सार्वत्रिक सारो वरसाद खाबकता नदी नाळामां पूर आव्युं छे। आ छे अमरेलीनी सातलडी नदी, જ્યાં મુંજિયાસર ડેમનું પાણી આવતા સાતલડી નદી બે કાંઠે વહી રહી છે। આ સાથે બગસરા શહેરની કેટલીક સ્થાનિક નદીઓ પણ બે કાંઠે વહેવા લાગી છે। સાપર નજીક કોઝવે પરથી પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી છે। સાર્વત્રિક વરસાદના કારણે બગસરાના કાગદડી ગામની નદીમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો। વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના કારણે અન્ય પણ કેટલીક સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। आ साथे धोधमार वरसादनो मार मोरबीमां पण जोवा मळ्यो हतो। मोरबीमां पण अविरत धोधमार वरसाद खाबकता नदी नाळा छलकाया हता, तो केटलाक विस्तारमां मुश्केली पण ऊभी थई हती। मोरबीना हळवदमां भारे वरसादथी बोकड़ा बे कांठे थता ईशनपुर गाम संपर्क विहोणुं थयुं हतुं। माळिया ब्रांच केनाल पासे बोकड़ामां वधु प्रमाणमां पाणी आवता ईशनपुर गामनो संपर्क कपायो हतो। तो वोकड़ामां पाणीनो धसमसतो प्रवाह आवता हळवद स्कूले गयेला बे बाळको फसाई पड्या हता, जेना कारणे स्थानिको बाळकोने खभे बेसाडी वोकड़ू पार करावू पड्युं हतुं। आ साथे अन्य केटलाक बाळकोने ट्रेक्टरनी मददथी वोकड़ू पार कराववामां आव्युं हतुं। बोटाद शहर तेमज ग्राम्य पंथकमां पण सारो एवो वरसाद जोवा मळ्यो हतो। बोटादना टावर रोड, पाड़ियाद, साळंगपुरमां बपोर बादथी वरसादी माहोल जाम्यो हतो, तो भावनगरना गढड़ा सहितना गामोमां मेघाए जमावट बोलावी हती। रंगीला शहर राजकोटमां पण धीमी धारनो वरसाद जोवा मळ्यो हतो। विंछिया, थोरियाड़ी, वांगद्रा, पीपरडी, समढियाड़ी सहितना विस्तारमां वरसाद खाबकता धरतीपुत्रो खुश जोवा मळ्या हता। लांबा विराम बाद विस्तारमां वरसाद खाबकता खेडूतोने हाशकारो थयो हतो। हाल तो राज्य में सार्वत्रिक वरसाद पड़ी रह्यो छे, परंतु जो एकाद विस्तार में तेनो अविरत मार चालू रहे त्यारे मुश्केली वधती होय छे। हाल तो खेडूतोने वरसादनी ताती जरूर छे, परंतु एक धारो वरसाद मुश्केली घटाड़वाना बदले मुश्केली वधारी रह्यो छे। तेवामां मेघराजा थोड़ा मापे मापे अने थोड़ा विराम लईने वरसे तो खेडूतोने मोटी राहत थशे। ब्यूरो रिपोर्ट, संदेश न्यूज।